તો સુરત સૈયદપુરામાં થયેલ પથ્થરમારાની ઘટના છે, તેમાં સૈયદપુરા વિસ્તારમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગણેશ પંડાલો પર પણ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. ઉચ્ચ અધિકારીઓનું પણ સમયાંતરે પેટ્રોલિંગ છે, તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓને પણ પોઈન્ટ ફાળવી દેવાયા છે. વરિયાવી બજાર ચાર રાજ્યના પંડાલ પર એક વજ્રવાહન પણ તૈનાત છે. તો હોળી બંગલા પાસે રાયોટ કંટ્રોલનું વરુણ વાહન તૈનાત છે. બે એસઆરપીએફની ટીમ અને 150 જેટલા જવાનોની ટીમ પણ તૈનાત કરાઈ છે. મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનોને પણ ખડે પગે રખાયા છે. બે દિવસ પહેલાની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા મોડી સાંજે જ્યારે સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી બજાર ચાર રાજા નામના ગણેશ પંડાલમાં કાકરીચારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગણતરીના કલાકોમાં સૂર્યોદય પહેલા જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સૂર્યોદય પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવશે. ધરપકડ બાદ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે, સૈયદપુરા વિસ્તારની હોળી બંગલા વિસ્તાર છે, વરિયાલી બજાર વિસ્તાર છે કે લાલગેટ વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં તમે આજે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે રાયટ કંટ્રોલ વિકર વરુણ અહીં મૂકી દેવામાં આવ્યું છે. અને મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો હું આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં આખી ઘટના બની હતી તેવા વરિયાલી બજાર ચાર રાજા નામના જે ગણેશ પંડાલ છે, હું આપને એ દ્રશ્યો બતાવીશ કે સીધા દ્રશ્યો જોશો. અવારનવાર અહીં અધિકારીઓ જે છે તે રાઉન્ડ અપ કરી રહ્યા છે, કોમ્બિંગ પણ કરી રહ્યા છે, ફૂટ પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે. તો હાલ પરિસ્થિતિની વાત કરવામાં આવે, બે દિવસ પહેલા જ્યારે આ ઘટના બની તે અનુસંધાને હાલ સુરત પોલીસ દ્વારા આ વિસ્તારના અલગ અલગ ગણેશ પંડાલોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને બીજી તરફની વાત કરવામાં આવે તો હાલ સુરત પોલીસ દ્વારા જે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે અનુસંધાને આજે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ આ તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને સુરત પોલીસ દ્વારા બે એસઆરપીની ટીમ, બીજી તરફ 150 પોલીસ કર્મચારી, અન્ય હોમગાર્ડ્સ, આ તમામ લોકોની અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે. કારણ કે જ્યારે એકવાર આવી ઘટના બની ચૂકી છે, ઘટનાનું પુનરાવર્તન ના થાય, કોમી રમખાણ ના ફેલાય તે તમામ વસ્તુઓને ધ્યાને રાખી અત્યારે સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અધિકારીઓ અહીં અવરજવર પણ કરી રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારે હવે બીજી વાર ઘટના ના બને તે તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન અજય અક્ષય વાડેર સાથે અમિત રાજપૂત, ગુજરાત પર સુરત.